જામનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના ચેરમેન શ્રી એસ એસ ખ્યાર અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શ્વેતાબેન વિજયભાઈ છત્રોલાના હસ્તે જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જોડિયા તાલુકા પંચાયતે 240 ચોરસ મીટર જગ્યાની ફાળવણી. જામનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના ચેરમેન શ્રી એસ એસ ખ્યાર અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શ્વેતાબેન વિજયભાઈ છત્રોલાના હસ્તે જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે પ્રસંગે જોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બીજલભાઈ ખીમાણિયા, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત બાવલાભાઈ જુંદુત્યાર, જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી, સરપંચ શ્રી જોડિયા ગ્રામ પંચાયત વર્મા સાહેબ, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચારણીયા સાહેબ, મહામંત્રી ભરતસિંહ રાઠોડ, ઉપપ્રમુખ તૈયબભાઈ નાગ્યા, લઘુમતી કોંગ્રેસના પ્રમુખ નુરાભાઈ પટેલ, લખતરના આગેવાન ભરતભાઈ ચણિયારા, તસ્લીમ પોપટ પુત્રા, મનસુરભાઈ સમીજા, રમજાનભાઈ ખોડ, જામનગર જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી બારૈયાભાઈ વગેરે હાજર રહ્યા. છેલ્લા 3-4 વર્ષથી આ કામ અનેક એનકેન પ્રકારે ચાલે ચડેલ હતું, જેમાં પ્રથમ વખત ટેન્ડર બહાર પડેલ ત્યારે એજન્સી દ્વારા 39% ડાઉન ટેન્ડર નાખી કામ મેળવેલ, પરંતુ 39% જેટલું નીચું ટેન્ડર નાખવાથી કામ ના કરી શકે, જેના કારણે એજન્સીને રદ કરવામાં આવી અને ફરી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. બીજી વખત જ્યારે એજન્સી ફિક્સ થઈ તે સમયગાળામાં ગ્રામ પંચાયત દ્વારા બ્લોક માટે આપેલ જગ્યા સમયમર્યાદામાં આઈસીડીએસ દ્વારા બિલ્ડિંગ ન બનાવતા બ્લોક માટે જગ્યા ફાળવેલ, પણ સરકારની મનરેગા યોજનામાંથી બગીચો બનાવવામાં આવેલ, જેના કારણે અન્ય કોઈ જગ્યા ના હોય તેથી બીજી એજન્સી પણ સમયમર્યાદામાં જમીન ન મળવાના કારણે કામ ન કરી શકેલ. ત્યારબાદ જામનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના ચેરમેન શ્રી એસ એસ ખ્યારે અંગત રસ દાખવીને જોડિયા તાલુકામાં પંચાયતના કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આઈસીડીએસ બ્લોક માટે જોડિયા તાલુકા પંચાયતે 240 ચોરસ મીટર જગ્યાની ફાળવણી આઈસીડીએસ બ્લોક માટે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એ ડેમેજ પ્રમુખ ક્વાર્ટર પાડીને પ્રમુખ ક્વાર્ટરની જગ્યા આઈસીડીએસ બ્લોક માટે આપેલ પ્રમુખશ્રી તાલુકા પંચાયત જોડિયાનો સહયોગ રહેલ. આમ 3 વર્ષથી તલ્લે ચડેલ ગુજરાતી આઈસીડીએસ બ્લોક ઓફિસનું આજે લાંબા સમય બાદ કામ શરૂ થયેલ છે, જેમાં ઉપરોક્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ખાતે જોડિયા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આઈસીડીએસ ઘટકનું બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. ₹40 લાખના ખર્ચે આ બિલ્ડિંગ નવનિર્માણ જ્યારે થઈ રહ્યું છે, છેલ્લા 3-4 વર્ષથી આ બિલ્ડિંગની અંદર કંઈક ને કંઈક વિઘન આવતા હતા. શરૂઆતમાં જ્યારે આ બિલ્ડિંગનું ટેન્ડર બહાર પડ્યું ત્યારે 39% ડાઉનમાં એજન્સીએ કામ મંજૂર કર્યું હતું. જે એજન્સી કામ ન કરી શકતા એ એજન્સીને રદપાત્ર કરવામાં આવેલ અને ત્યારબાદ બીજી એજન્સીને કામ મળવા મળ્યું હતું. બીજી એજન્સીને કામ મળતા સમયગાળો જાજો થતાં જે ગ્રામ પંચાયતે જમીન ફાળવી હતી ત્યાં બગીચો બની ગયો અને છેલ્લે અમે આ તાલુકા પંચાયતની અંદર પ્રમુખશ્રીનું ક્વાર્ટર હતું એ ડેમેજ ક્વાર્ટરને પાડી અને પ્રમુખશ્રીએ આઈસીડીએસ બ્લોક ઘટક માટે આ બિલ્ડિંગ માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે.
જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.